નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન ઝલકની અંદર. આજના વિડીયોમાં આપણે જે માહિતી જોવા માટે જઈ રહ્યા છીએ એ માહિતી એવા તમામ ટેટ અને ટેટ ઉમેદવારો માટે છે. આપ જાણો છો એમ છેલ્લા 6 મહિનાથી એક પ્રખર રજૂઆતો કરવામાં આવે છે. આ રજૂઆત છે એને અનુલક્ષીને આજનો આ વિડીયો છે બનાવેલો છે. કદાચ આપણામાંથી ઘણા બધા ઉમેદવારોને ખ્યાલ નહીં હોય કે ઘણા બધા ટેટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયકની અંદર પોતાનું ઉચ્ચ મેરિટ હોવા છતાં પણ જોડાયા નથી. પાછળની માત્ર ને માત્ર એક જ વાત છે કે અમને કાયમી ભરતી છે જોઈએ છે, અને એ માટે ઉમેદવારો દ્વારા વિવિધ સમયે વિવિધ પ્રકારના આંદોલનો છે કરવામાં આવે છે. આ આંદોલન છે એ કરવામાં તો આવે છે, પરંતુ એ ક્યાંય તમને નથી મીડિયામાં જોવા મળતા નથી છે. તમને આંદોલન છે માત્ર ને માત્ર ક્યાંક એની હળવી એક રૂપરેખા છે એ તમને માત્ર ને માત્ર કેટલીક જગ્યાએ કેટલાક ન્યૂઝ પેપરની મારફત છે જાણવા મળે છે. ગઈકાલે બનેલી આવી જ ઘટના છે મિત્રો, કે જ્ઞાન સહાયક છે એમનો વિરોધ કરવા માટે બિન જે સચિવાલય વિભાગ છે, સચિવાલય વિભાગની અંદર જે તે ઉમેદવારો છે પોતાનું એક જૂથ બનાવીને છે પોતાની મૌખિક રજૂઆત કરવા માટે જાય છે. આવી રજૂઆતો છે એમને તો ઘણી બધી જગ્યાએ કરેલી છે, એ પછી શિક્ષણ વિભાગ હોય, અગ્ર સચિવ હોય, સીએમ હોય, મીન્સ કે કહી શકાય કે ભાઈ આપણા જે મુખ્યમંત્રી છે એમને કરેલી હોય, કે શિક્ષણ મંત્રી છે એમને કરેલી હોય. પણ આ ઉમેદવારો છે એમને માત્ર અટકાવી દેવામાં આવે છે, ક્યાંક રોકી દેવામાં આવે છે, પોતાની વાત છે એ પહોંચાડી શકતા નથી. કાલે પણ એવું જ બન્યું મિત્રો, કે જ્ઞાન સહાયકનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ વિરોધ સાથે વિદ્યાર્થીઓ છે પોતાની વાત રજૂઆત કરવા માટે સચિવાલય પહોંચે છે, પરંતુ સચિવાલયની અંદર પહોંચેલી એમની વાત છે એ તે ત્યાં સુધી પહોંચે અને રજૂઆત કરી શકે એ પહેલાં જ એમની અટકાયત કરી દેવામાં આવે છે. તો શું આપણે પણ એવું વિચારી ન શકીએ કે આપણે ભારતના નાગરિક છીએ, આપણે સ્વતંત્રતાપૂર્વક આપણો જે હક છે એને નિભાવવા માટે આપણી રજૂઆત છે યોગ્ય જગ્યાએ કરવા માટે આપણે કેપેબલ છીએ અને કરી શકીએ છીએ. સાથોસાથ છે આપણે પણ રિક્વેસ્ટ કરીએ સરકારને કે ઘણા ઉમેદવારો એવા છે કે જેમને વર્ષોની મહેનત પછી ટાટની અંદર છે કે ટેટની અંદર છે એને ઘણા ગુણાંકન મેળવેલા છે. જ્યારે આંકડાઓ તમારી સમક્ષ જ છે કે 32,000 જેટલી જ્ઞાન સહાયકોની ભરતી થતી હોય તો એમાંથી કદાચ માની લઈએ તો 20,000 જેટલી ભરતી પણ કાયમી કરી શકાય એમ છે. તો ચોક્કસથી તમે જો મારી સાથે સહમત હોય તો મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે આ વસ્તુ યોગ્ય છે કે નહીં. તો મળીએ નવા માહિતી સાથે, નવી કેટલીક અપડેટ સાથે. થેન્ક યુ.